नमस्ते विद्यार्थी मित्रों, धोरण त्रण विषय आसपास प्रकरण नंबर 13। विद्यार्थी मित्रों, तमारी बुक खोलो अने प्रकरण नंबर 13 काढो। प्रकरणનું નામ છે આપણી લાગણીઓની ભાગીદારી। વિદ્યાર્થી મિત્રો, આપણી લાગણીઓની ભાગીદારી એટલે કે જે આપણે જે વ્યક્તિને આપણી આપણી લાગણીઓ સમજી શકીએ અને આપણે એને આપણી લાગણીઓ કહેતા હોય છે કે આપણું કાંઈ દુઃખ હોય કે આપણે કાંઈ ઈચ્છા હોય તો તરત આપણે કહીએ મમ્મી પપ્પાને ગમે તેને આપણે કહીએ, બરાબર। કાંઈ વસ્તુ જોતી હોય તો તરત આપણે એમ કહીએ મમ્મી મારા વસ્તુ જોઈ છે, બરાબર। એકબીજા સાથે આપણી લાગણીઓ શેર કરી, બરાબર, એને આપણે લાગણી કહીએ છીએ। કે અંદરના જે દુઃખ ભાવ દુઃખ સુખ દુઃખ જે આપણે એકબીજાને શેર કરી એને આપણે લાગણી કહીએ છીએ, બરાબર। કે આપણી એકબીજા સાથે કહેવાથી આપણે શું થાય કે આપણું મન હળવું થઈ જાય, બરાબર। હવે આપણે અહીંયા જોઈ તો પાઠ 13માં એવું છે કે અહીંયા જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની વાત કરવામાં આવી છે, બરાબર, કે જે વ્યક્તિ ખોટખાપણવાળા છે, જે જોઈ શકતા નથી એવા વ્યક્તિ છે, બરાબર, કોઈને હાથ નથી પગ નથી કે કંઈ શરીરમાં કંઈક ઈર્જા થતી હોય, બરાબર, તો આવા વ્યક્તિ જે વ્યક્તિ હોય એને આપણે ખોટખાપણવાળા કહીએ છીએ, બરાબર। તો એ ખોટખાપણવાળા વ્યક્તિની લાગણી સમજીએ તો આપણે ખબર પડે કે એ લોકોને અંદર મનમાં શું હોય, કેવું વિચારતા હોય, બરાબર। તો આપણે આજે પાઠમાં સમજવાનું છે કે અહીંયા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની વાત કરવામાં આવી છે, બરાબર। આ પાઠ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને જે અગવડ પડે જેવું એ આગળ શું કરી શકે એના વિશે આપણે અહીંયા પાઠ સમજીએ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રજ્ઞાચક્ષુ એટલે શું તમને ખબર છે? પ્રજ્ઞાચક્ષુ એટલે કે આંખોથી જોઈ શકતા નથી, બરાબર, જે આંખોથી જોઈ શકતા નથી એને આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ, બરાબર। આપણે ઘણીવાર એમ કહેતા હોય આંધળા, બરાબર, પણ આંધળા એમને ન કહેવાય, એને દુઃખ લાગે એટલે આપણે એને શું કહેવામાં આવે કે પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે, બરાબર। ઘણીવાર આંધળા કહેતા હોય, કેટલા એમ કે બાડા હે, બરાબર, કોઈ એમ કે સુરદા છે, બરાબર, આવા વ્યક્તિને આપણે એને શું થાય એવું આપણે કહેવાથી એને આમ અંદરથી દુઃખ લાગે, બરાબર, કાંઈ એને ટ્રાય કરીને એવું બધું કરેલું હોતું નથી, બરાબર, કોઈ જન્મથી કોઈ અકસ્માતથી પણ એને આંખોની રોશની વહી ગઈ હોય, બરાબર, તો એને આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ તો એને આમ દુઃખ ન લાગે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર જોયા હોય, બરાબર, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોય તો ક્યાંય બસ સ્ટેશને જોયા હોય, તમારા ઘરની આજુબાજુ ક્યાંય જોયા હોય, બરાબર, તો આપણા દેશમાં કુલ વસ્તીના 3% લોકો પ્રજ્ઞાચક્ષુ અથવા તો વિકલાંગતા ધરાવે છે, બરાબર। આપણા દેશના 3% લોકો છે એ પ્રજ્ઞાચક્ષુ છે, બરાબર। આ પ્રકારના બાળકોને નાનપણથી જ અંધ માટેની સ્પેશિયલ શાળાઓ ભણવા માટે હોય છે, બરાબર, કે આ પ્રજ્ઞાચક્ષુ હોય એ વ્યક્તિ, આપણા દેશમાં તમને કીધું કે 3% લોકો પ્રજ્ઞાચક્ષુ છે, બરાબર, તો આ આંધળા લોકો છે, બરાબર, પ્રજ્ઞાચક્ષુ છે એના માટે કે શું હોય કે સ્પેશિયલ શાળા હોય, તમે અહીંયા શાળા આવો છો, બરાબર, તો તમે જોઈ શકો છો, લખી શકો છો, વાંચી શકો છો, બરાબર। એવી રીતે જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોય, બરાબર, નાન જેને નાનપણથી જ આંખો ન હોય, કાં જન્મતાથી આંખો ન હોય, બરાબર, તો એને શું હોય કે એની પણ શાળા હોય છે, બરાબર, સ્પેશિયલ એની શાળા હોય છે, તો એમાં એને આપણે જેમ ભણીએ એમ એને ભણાવવામાં આવે, બરાબર, પણ એની લિપિ અલગ હોય, લિપિ એટલે કે જો તમને અહીંયા આમ લખેલું છે, બરાબર, એવી રીતે એની ભાષા અલગ હોય, ભાષા એટલે કે એનું વાંચવા લખવાનું અલગ હોય છે, બરાબર। ધારો કે તમને અહીંયા આમ લખેલી છે, તમે આવો વાંચી શકો છો, બરાબર, તો એ આંધળા હોય તો એને આવી રીતના નહીં, પણ એને શું હોય એના માટે એવા અક્ષર
અક્ષર હોય એવા, બરાબર, કે જે અક્ષર આપણે અક્ષર હોય એનાથી શું કરી શકે, એ એમ ઉપર હાથ ફેરવે ને એટલે એ લોકો આંગળી ફેરવે એટલે એને ખબર પડે કે આ આ અક્ષર છે અને આપણી જેમ સડસડાટ વાંચી શકે, બરાબર. એ જે આંધળા માટેની એટલે કે પ્રજ્ઞાચક્ષુ માટેની જે લિપિ હોય એને આપણે બ્રેઇલ લિપિ કહેવામાં આવે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે જે જે અંધ વ્યક્તિ અથવા પ્રજ્ઞાચક્ષુને જે લિપિ શીખવવામાં આવે, બરાબર, એને બ્રેઇલ લિપિ કહેવાય છે. ખાસ યાદ રાખજો કે બ્રેઇલ લિપિ, આંધળા લોકોને કઈ લિપિ શીખવવામાં આવે છે, તો બ્રેઇલ લિપિ. તો હવે વિદ્યાર્થી મિત્રો, એ બ્રેઇલ લિપિમાં શું હોય કે એ અક્ષર હોય ને એ થોડા થોડા જાડા, પહેલાં તો એ કે જે આપણે આપણે પેજ હોય તો એનું થોડાક જાડું હોય, બરાબર, અને આપણે અહીંયા સડસડાટ આમ ગુજરાતીમાં લખેલું તો એ વાંચી શકે. એને એવું હોય કે એની જે બ્રેઇલ લિપિ હોય છે એનો જાડો કાગળ હોય અને જે અક્ષર હોય ને એ ઉપસેલા હોય, બરાબર. એટલે એ અક્ષર ઉપસેલા હોય એટલે તે આંગળીના ટેરવા એટલે કે આંગળી ફેરવીને આમ વાંચી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, કે જે એની લિપિ છે એની એની લિપિ છ બિંદુ ઉપર આધારિત હોય છે, બરાબર. તમને આગળ અહીંયા આપેલી છે કે અંધ વ્યક્તિની જે બ્રેઇલ લિપિ છે એ, જો વિદ્યાર્થી મિત્રો, આ છે બ્રેઇલ લિપિ, બરાબર. આમાં બ્રેઇલ લિપિ છે તો આ ગ હે, મ હે, ન હે, ઝ હે, વ હે, બરાબર. તો આ એના બિંદુ ઉપર આધારિત હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, આવી બ્રેઇલ લિપિ હોય છે, બરાબર. તો શું હોય કે જે આમ આંગળી ફેરવી અને આમ વાંચી શકે, બરાબર. આ જે ગોળ મીંડા છે એ શું હોય, સેજ ઉપસેલા હોય એટલે એને ખબર પડે કે આ આવી રીતના છે. જો વિદ્યાર્થી મિત્રો, એની તમે એમ મેં એમ કીધું કે એની લિપિ છ બિંદુ ઉપર આધારિત છે, એટલે કે 1 2 3 4 5 6, બરાબર, બધામાં છ છ આપેલા છે, એટલે કે આ છ છ બિંદુ છે એના ઉપર આધાર રાખે કે આ છ ગ હે, મ હે, ન હે, ઝ હે, બરાબર. એને કંઈક એવી એવી રીતના શીખવવામાં આવતા હશે કે મોટા ચાર ટપકા છે અને બે નાના ટપકા છે તો આને ગ વચ્ચે, પછી અહીં બે મોટા ટપકા છે આવી રીતના, ત્રણ નાના છે અને એક બાજુ આ મોટું ટપકું છે તો આને મ વચાય, બરાબર. એવી રીતના આમ આંગળી આમ ફેરવતા જાય અને વાંચતા જાય. આપણે કેમ હોય કે આને ગજ કહેવાય એટલે ગજ, મ કહેવાય એટલે મ, બરાબર. આપણા કક્કામાં જેટલા અક્ષર હોય અને આપણે સરસ રીતે વાંચી શકીએ, તો એવી રીતે એના કક્કામાં આવી રીતના મીંડા હોય અને ઉપસેલા હોય. હવે બ્રેઇલ લિપિની શોધ આપણા જોઈએ તો કે ફ્રાન્સના લુઈસ બ્રેલે કરી હતી, બરાબર. આ બ્રેઇલ લિપિનો વિચાર તો કોકને આવ્યો હશે ને, બરાબર. તો એ ફ્રાન્સના લુઈસ બ્રેલ હતા, એમને આ બ્રેઇલ લિપિની શોધ કરી હતી, બરાબર. કે જે ઈ જે ફ્રાન્સના લુઈસ બ્રેલ હતા તેને નાનપણથી એટલે કે નાનપણથી તો જે પ્રજ્ઞાચક્ષુ નહોતા, પણ એના ઈ કંઈક રમતા હતા એના પિતાના ઓજારથી, અને 3 વર્ષના હતા ત્યારે એને આંખો ગુમાવી દીધી, બરાબર. અને આંખો ગુમાવી અને પછી એને શું કરી કે એને ભણવાનો વધારે શોખ હતો, પછી એને બ્રેઇલ લિપિની એને શોધ કરી, બરાબર. અને અત્યારે પણ બ્રેઇલ લિપિ તમે બધા બ્રેઇલ લિપિ અત્યારે અંધ લોકો ખૂબ જ ઉપયોગ કરે છે, બરાબર. તે પછી આપણે એક જોઈએ તો કે હેલન કેલન હે ને, કેલર, હેલન કેલર આનું ઉત્તમ ઉદાહરણ છે. કે જે એ હેલન કેલર હતા જે, બરાબર, એ આંધળા જ હતા, કે જોઈ શકતા ન હતા ને બોલી શકતા ન હતા અને સાંભળી શકતા ન હતા, છતાં પણ તેને સારી રીતે ભણી અને આખા વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી છે. જો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે હેલન કેલન હતા ને, એ જોઈ શકતા ન હતા, બોલી શકતા ન હતા, સાંભળી શકતા ન હતા, તોય એને ભણી ગણીને આખા વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી છે, બરાબર. આખા વિશ્વમાં આગળ પડતા છે. આવા વિદ્યાર્થી આવા લોકો પ્રત્યે લાગણી, કરુણા અને તેઓને મદદરૂપ થવાની ભાવના આપણા સમૂહ અને બિચારા બાપડા ન બની જાય તેવી કાળજી રાખવી જોઈએ, બરાબર. આવા વ્યક્તિને આપણે શું કરવું જોઈએ કે જે જોઈ શકતા નથી તો એને આપણે કોઈ કોઈ રીતે મદદ થવું જોઈએ, બરાબર. આપણે મદદ ન થાય તો શું થાય, એ બિચારા બાપડા બની જાય, બરાબર. એને
विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों तेने आपणे मददरूप થવું જોઈએ, બરાબર? એની આપણી લાગણીઓને સમજી જવું જોઈએ, એને હેરાન પરેશાન ન કરવા જોઈએ, એને જે કાર્ય કરવું હોય એમાં આપણે મદદરૂપ થવું જોઈએ, બરાબર? એટલે જે આવા વિકલાંગ હોય એને આપણે મદદરૂપ થવું જોઈએ, બરાબર? એટલે કે એની લાગણીઓને આપણે સમજવી જોઈએ કે આ અને આ જોઈએ છે અને આ જોઈએ છે, એનાથી નથી થતું, તો એને આપણે મદદરૂપ થવું જોઈએ. એટલે કે એની લાગણીઓને આપણે સમજવું જોઈએ, બરાબર? એટલે શું કહે છે કે આપણી લાગણીઓની ભાગીદારી, કે આપણે આપણે આપણી જે ભાગી લાગણી હોય એ અંધ લોકોની, એ આપણે એને સમજી અને એનો ઉપયોગ થવો જોઈએ, એટલે કે ભાગીદાર થવું જોઈએ, બરાબર? હવે પાઠ આપણે જોઈએ તો 13, બરાબર? હવે 13માં પાઠમાં શું કહે છે કે હું સીમા એટલે કે હું ત્રીજા ધોરણમાં ભણું છું. એ સીમા એમ કહે છે કે હું ત્રીજા ધોરણમાં ભણું છું, એટલે કે તમારા જેવડી છે. મને શાળાએથી પાછા આવીને ઘરમાં બે માણસો સાથે વાતો કરવી ગમે છે. જો તમારા જેવડી છોકરી છે તો તમે શાળાએ આવો છો તો તમે ઘરે જાઓ એટલે શું કરો કે જેટલું ટીચરે કીધું હોય કે જેટલું સમજાયું હોય તરત તમે કહો, તો મમ્મીને કહો, દાદીને કહો, બરાબર? ગમે તેને કહો કે આજ ટીચર અમને આમ કીધું, આજે અમે આમ રમવા ગયા હતા, બરાબર? જે સ્કૂલમાંથી હોય ટીચરને પહેલાં આવીને ઘરે જઈને તમે બતાવી દેતા છો કે આ મારા ટીચરે આમ કીધું, આ મને હોમવર્ક આવ્યું, આજે અમે રમવા ગયા હતા, આજે અમને ટીચરે રમાડ્યા, બરાબર? એટલે કે શું કહે છે સીમા એમ કહે છે કે હું શાળાથી આવીને મને ઘરના બે વ્યક્તિ સાથે વાત કરવી ગમે છે, બરાબર? એટલે તમે શાળાએ થાવીને તમે ઘરે વાત કરતા હશો, બરાબર? કે તમને વાત કરવી કોની સાથે ગમે? કે જે તમારી વાત સાંભળતા એની સાથે તમને વાત કરવી ગમે. જો તેઓને મારી વાતમાં મજા પડે છે, એટલે કે જે ઘરના બે વ્યક્તિને વાત કરે છે એ મારી વાત સાંભળે છે અને એને મજા આવે છે, બરાબર? પહેલા વ્યક્તિ મારા દાદીમાં છે, તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. શું કહે છે કે હું બે વ્યક્તિ સાથે વાત કરું છું તો પહેલા વ્યક્તિ મારા દાદીમાં છે, કે મને દાદી મારે વાત કરવી ખૂબ જ ગમે છે અને મારા વાતો સાંભળી અને ઉત્સુક છે, એટલે કે મારા ઈ સ્કૂલેથી આવું એટલે મારી વાતો સાંભળવા રાહ જોતા હોય, ઉત્સુક હોય. હું શાળાએથી આવું તેની તેઓ રાહ જુએ છે. જો દાદીમાં શું કહે છે, હું જે સીમા જ્યારે શાળાએ ગઈ હોય પછી પાછી આવે તો એના દાદીમાં રાહ જોવે છે, તે ઘરડા છે, કે દાદીમાં ઘરડા છે. અવારનવાર તેમને પીઠનો દુખાવો રહે છે, બરાબર? દાદીમાં છે ગઈઢા છે એટલે એને શું રહે છે, પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી. જો વિદ્યાર્થી મિત્રો, ગઢડા થાય એટલે કંઈ કંઈક તકલીફ હોય જ છે, કે તે ગઈઢા થાય એટલે જોઈ સરખું સાંભળી ન શકે, સરખું જોઈ ન શકે, બરાબર? રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે, એટલે કે જે જોઈ શકતા નથી એટલે શું કરે છે કે એના પિતાજી મોટેથી છાપું વાંચી અને એને સંભળાવે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે, એટલે કે જે એના બીજા કામ હોય એ બધા એની રીતે જાતે કરે છે. જો કોઈ તેઓની મદદ કરવાની કોશિશ કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. જો દાદીમાને એ છે કે જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, પણ તોય પોતપોતાનું કામ જાતે કરે છે. જો એને કોઈ એમ કહે લાવો હું તમને મદદ કરું તો એ દાદીમાને ગમતું નથી, એટલે કે નારાજ થઈ જાય છે. શાકભાજી સમારવા દાદીને પસંદ છે, એટલે કે ગઈઢા હોય કે હાથ પગ દુખતા હોય, જોઈ શકતા ન હોય, એટલે ઘરમાંથી બહુ બહાર નીકળવાનું ઓછું થાય, એટલે શું કહે છે એને શાક સમારવા પસંદ છે, એટલે કે બેઠા બેઠા શાક સુધારી દે, લસણ ફોલી દે, એવું કંઈક કંઈક ગઈઢાને જે બેઠા બેઠા જેવું કામ થાય એવું કરતા હોય, એટલે શું કહે છે દાદીને શાક સમારવા પસંદ છે. તેઓ કહે છે આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય, બરાબર? આજકાલ તો કોઈ શું કહે છે અત્યારની કોઈ જનરેશનને કે અત્યારના કોઈને ખબર જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય, બરાબર? મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ રવિભાઈ છે. શું કહે છે હવે સીમા એમ કહે છે કે મારા ઘરમાં બે વ્યક્તિ એવી છે કે મને વાતો કરવી ગમે છે, તો એક પહેલાં એના દાદી માતાને, બીજા વ્યક્તિ કોણ છે, રવિભાઈ, બરાબર? તે મારી સાથે રહે છે, કે રવિભાઈ છે એની ઘરમાં, એના ઘરે જ રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. શું કહે છે કે હું તેઓને રવિભાઈ કહું છું.
ये मारा पिता ने भाई भाभी कहे छे, शू कहे छे के ये मारा घर में रहे छे अने मारा पिता ने भाई भाभी कहे छे, मने अमारा संबंधोनी खबर नथी। ले शू कहे छे सीमा एम कहे छे के मने कहीं खबर नथी के अमारा बे वच्चे शो संबंध थाय, पण मारा पिता ने भाई भाभी कहे छे अने अमारा घर में रहे छे, परंतु ते घणा प्रेमाळ छे, एटले के ते बहु ज प्रेमाळ छे, ते हमेशा मारा प्रश्नोना जवाब आपवा तैयार ज होय छे। शू कहे छे के ते मारा प्रश्नोना जवाब आपवा तैयार होय छे। हूँ पछी कहीश एम मने क्यारे कहता नथी। जो गमे त्यारे सीमा प्रश्न पूछे तो त्यारे फटाफटे जवाब दिए छे, बराबर के हूँ पछी कहीश के आतने टाळी दी एवुं क्यारे बनतुं नथी। बस विद्यार्थी मित्रों, आज आ वीडियो में आटलू ज। आगळ जोशुं आवता वीडियो में।